પગપારા ચાલીને મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવશે ત્યારે પગપારા અંબાજી જઈ રહેલા માય ભક્તો માટે અંબાજીના માર્ગો ઉપર ઠેર ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો ચાલુ કરવાનું શરૂ કરી દીધું છે, જ્યાં ભક્તો માટે ચા, નાસ્તો, ભોજન સહિત આરામ જેવી અનેક સગવડો પૂરી પાડવામાં આવશે. તો આ સેવા કેમ્પના સંચાલકો પદયાત્રીઓની સેવા કરવા આતુર બન્યા છે. શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમા વિશ્વ પ્રસિદ્ધ માં અંબાના ધામ અંબાજી ખાતે ભાદરવીનો મહામેરો યોજાવાનો છે ત્યારે ગુજરાતભરમાંથી અને બહારના રાજ્યમાંથી પણ અનેક ભક્તો અંબાજીના દર્શને કરવા પગપારા યાત્રા કરશે ત્યારે લાંબુ અંતર કાપીને આવતા ભક્તોની સેવા કરવી એ પણ મહામૂલો અવસર છે એમ માનીને અનેક સેવાર્થીઓ પણ તેમને માટે અંબાજીના માર્ગો ઉપર રાહત અને સેવા કેમ્પોમાં બનાવી રહ્યા છે. ચાલતા આવતા ભક્તોની સેવા માટે ઉત્તર ગુજરાતના રસ્તા ઉપર 5-સ્ટાર કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પદયાત્રીઓને જમવાની આરામની સુવિધા, ઠંડા પાણી, દવાઓ, પગને આરામ આપવા માટે મસાજ વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દૂર દૂરથી પદયાત્રીઓ હાથમાં ધજા, માડવડી તો રથ સાથે અનેક કિલોમીટરનું અંતર કાપે છે ત્યારે માર્ગમાં તેમની સેવામાં અનેક સેવા કેમ્પો માટે સેવકો જાણે રાહ જોતા હોય તેમ ભાવથી સામિયાણામાં લઈ જઈને ભાવપૂર્વક ચા, નાસ્તો અને ચોખ્ખા ઘીના શીરા સાથેનું પાક્કું ભોજન કરાવે છે. કોઈ દવા આપે તો કોઈ પગની માલિશ કરી આપે છે. પદયાત્રાએ જતા માય ભક્તોની સેવા માટે જાણે મા જ ત્યાંના દૂત મોકલ્યા હોય તેવા સાક્ષાત દર્શન આ સેવાધારીઓ કરતા હોય છે ત્યારે ભક્તો માટે વિશાળ સામિયાણા બનાવવામાં આવી રહ્યા છે. ઉપરાંત ભક્તો માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આ સેવા કેમ્પમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે સેવા કેમ્પો ભક્તોની દરેક બાબતનો ખ્યાલ રાખીને ભક્તો સેવા કેમ્પો બંધાઈ રહ્યા છે ત્યારે અરવલ્લીની ગિરિમારામાં બિરાજમાન માં જગદંબાના દર્શન કરવા માટે લોકોનું ઘોડાપૂર ઉમટે છે. સમગ્ર રસ્તાઓમાં માં અંબાના જયઘોષના નાદથી ગુંજી ઉઠે છે. મહામેળાની તડામાર તૈયારીઓ થઈ રહી છે. લાખોની સંખ્યામાં માઈ ભક્તો પેદલ યાત્રા કરી યાત્રાધામ અંબાજી ખાતે પહોંચી માના ચરણમાં શીશ ઝુકાવતા હોય છે ત્યારે ચાલતા જતા પેદલ યાત્રીઓને કોઈ તકલીફ ન પડે તે માટે સેવાભાવી લોકો દ્વારા વિવિધ જગ્યા પર સેવા કેમ્પોની પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાલનપુરથી લઈને અંબાજી સુધી અનેક વિવિધ લોકો દ્વારા વિવિધ સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવે છે જેમાં લોકોને રહેવા, જમવા, ચા, નાસ્તા, મેડિકલ સહિતની સેવાઓ આપવામાં આવે છે. તો સાથે સાથે લોકોના મનોરંજન માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારે ભાદરવી પૂનમના મહામેળાને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે સેવાભાવી લોકો પણ પોતાના કામે લાગી ગયા છે અને સેવા કેમ્પની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. સુરેશ કલ્ચર, ZSTV.